ગુજરાતની જીવા દોરી છે તો વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કાર દોરી છે અહી જ્ઞાન સૂર્ય સંચરે આપો ચિત્ત પ્રકાશિત કરે અહી જ્ઞાન યજ્ઞ સાહુ કરે ચિત્ત વિશ્વ વિકાસિત કરે શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે તર્ક મર્મના સહજ વિકાશે જ્ઞાનામૃત નિર્જરે અર્ઘ્ય સૌ સત્ય દેવ ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ તાપ સંહરે અંતરે સુખ સમજ નું ઠરે રેવા જળશ્રી શક્તિદાય સત્ય સમુદા મુક્તિદાય વિશ્વ વિહાર જ કરે શીલ સંભરે ગુરજરી વિશ્વરૂપ ગુરજરી વિશ્વરૂપ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના પ્રાંગણમાં ફરી એકવાર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ વિદુષી શ્રી દક્ષાબહેન પટ્ટણી સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત આજે આપણે સૌ અહીં એકઠા થયા છીએ અને દૂર બેઠેલા આપણા શ્રોતાઓ ઓનલાઈન આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે આજનો વિષય છે ગાંધી આવતીકાલે અને વક્તા છે સંજય તુલા આમ જોવા જઈએ તો વિષય વિશે પણ કશું ખાસ બોલવા જેવું નથી લાગતું અને વક્તા વિશે પણ કશું જ ઉમેરવા જેવું ન લાગે ગુજરાતને માટે એવી સંજય તુલાની કામગીરી અને કામગીરીમાંથી નીકળેલી ફલશ્રુતિ આપણે સૌએ જોઈ છે પ્રમાણી છે પ્રમાણિત કરી છે સંજય તુલા મૌન રીતે બહુ જ વાચાળ થયા વગર પ્રસિદ્ધિમાં આવવાની કોઈ પણ ખેવના વગર ગુજરાતના એક ખૂણે બેસીને માત્ર ગુજરાત નહીં પરંતુ આખા એ દેશની જ્યાં જ્યાં કોઈ પીડિત છે કોઈ વંચિત છે એના હમદર્દ બનીને પહોંચી જાય છે અને લોકોને પોતાની સાથે લઈ જાય છે દોરે છે અને એ પીડાને ઓછી કરવાનો પ્રયત્ન કરે છે તાજેતરમાં કોરોનાના વિષમ સંજોગોમાં સાચું ચિત્ર તો કદાચ આપણને જો મળ્યું હોય તો તે સંજય તુલાના અભ્યાસ ઉપરથી મળ્યું છે એમણે જે સર્વે કર્યો સર્વેમાંથી કેટલા બધા મોટી સંખ્યામાં એવા બાળકો મળ્યા કે કોઈની માં નથી માં મરી ગઈ છે કોઈનો બાપ મરી ગયો છે કોઈને મા અને બાપ બંને મરી ગયા છે અને બાળકો રહી ગયા છે એક કિસ્સો તો સંજય તુલાના સર્વેમાં બહાર આવ્યો તે બાપ મરી ગયો રિક્ષા ચલાવતો હતો અને પાંચ દીકરીઓ મોટી દીકરી પાંચમા ધોરણમાં ભણે અને સૌથી નાની દીકરી પાંચ મહિનાની માં ન મજૂરી કરવા ક્યાંય જઈ શકે કેમ કરીને જીવવું એક સમસ્યા આ તો એક માત્ર ઉદાહરણ છે પણ આવા તો અનેક આંગણાઓમાં સંજય તુલા અને એમના કાર્યકરો પહોંચ્યા એ ભીના આંખોના ખૂણામાંથી ટપકતા આંસુઓને લૂછ્યા એમના હમદર્દ બન્યા એટલું જ નહીં પણ જીવનમાં એ ટકી રહે એમને હૈયાધારણ મળે એમને હૂંફ મળે સૌથી વધારે તો એમને આધાર મળે અને એથી આગળ વધીને કોઈક અમારું છે કોઈ અમારો પણ પરિવાર છે એવી લાગણી જન્માવાનું કામ સંજય તુલાએ આ વખતે તો કર્યું છે અનેક વાર પહેલાં પણ કરી ચૂક્યા છે એટલે સમર્પિત સેવાભાવી દંપતી છે ગાંધીયન વિચારધારાને સંપૂર્ણપણે વરેલા છે સાંપ્રત સમયના બધા જ આકર્ષણોમાંથી પોતાની જાતને બચાવી દે માત્ર અને માત્ર વંચિતો અને પીડિતો સુધી પહોંચવાની અને તે પણ મૌન રીતે પહોંચવાની લોકોને ખબર પડે છે તો એમ જ પડી જાય છે બાકી એ પોતે તો કદી કહેતા જ નથી એ જે એમની લાક્ષણિકતા છે એને બિરદાવતા ગાંધી આવતીકાલે હવે આ વિષય તો બહુ જબરજસ્ત છે એના વિશે જ્યારે સંજય તુલા બોલવાના હોય ત્યારે આપણે કશું જ ઉમેરવાની જરૂર રહેતી નથી બહુ જ આદરપૂર્વક ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ વતી આજના આ વિદુષી શ્રી દક્ષાબેન પટ્ટણી સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીના મણકામાં ગાંધી આવતીકાલે વિષય ઉપર બોલવા માટે ટ્રસ્ટ વતી આપસુ વતી આદરણીય કુમારપાળ સાહેબ વતી સૌ શ્રોતાઓ વતી સંજય તુલાને આદરપૂર્વક નિમંત્રણ આપીએ આદરણીય વડીલો મુરબ્બીઓ અને પ્રિય મિત્રો આજે જે હું વાત કરી રહ્યો છું એ પ્રકારનો અનુભવ હું કદાચ પહેલીવાર લઈ રહ્યો છું દૂર દૂર બધા સાંભળી રહ્યા છે અને હું એ રીતે બોલી રહ્યો છું કે મારી સામે ઘણા બધા બેઠા છે થોડીક મુશ્કેલી પણ અનુભવી રહ્યું છે એના કારણે કે હું કોને સંબોધીને બોલું મારી સામે છે એમને કે દૂર દૂર મને સાંભળી રહ્યા છે એમને મને એક વાતનું સ્મરણ થઈ રહ્યું છે કેટલાક વર્ષોથી આપણે લોકો કબીર ગાન અને સુફી સંવાદ યાત્રા કરીએ છીએ જેમાં શબ્દમ વિરમાની આવતા હોય છે આરીફ મોહમ્મદ ખાન આવતા હોય છે અને આવી જ એક યાત્રામાં કમીઝલા ભાણ સાહેબની જે ગાદી છે ત્યાં અમે લોકો ગયેલા હતા અને ત્યાંના ભજનીકો એ દિવસે ગાવાના હતા અને સાંભળનારામાં શબદમ વિરમાની હતા દલપતભાઈ પઢિયાર હતા નિરંજનભાઈ રાજ્યગુરુ હતા ધ્રુવ ભટ્ટ પણ હતા અને અમે કેટલાક સાથીઓ હતા એ જ્યારે ગાયકો આવ્યા પોતાના વાજિંત્રો સાથે અને જ્યારે ગાવા લાગ્યા ત્યારે હું જોતો હતો કે એ લોકો બિલકુલ પાંચ સાત જણા હતા કોરસમાં ગાતા હતા પણ એ આમ બેસીને ગાતા હતા એકબીજાની સામે એમનું મોં હતું અને જાણે એમને સાંભળનાર કોઈ છે જ નહીં એટલે મેં એમને વખતે પૂછ્યું તો એમનો જવાબ હતો કે અમે તો અમારા માટે ગાઈએ છીએ હમી ગાતે ઓર હમી સુનતે હૈ કદાચ આજે મારા માટે એવું બની રહ્યું છે કે આ જગ્યા જ્યાં ઊભો છું વિશ્વકોષની અંદર હું બોલી રહ્યો છું અને મારે જ સાંભળવાનું છે હું આ રીતે બોલીશ કે વાંચીશ એ મને પણ ખ્યાલ નથી કદાચ પહેલી વખતે મારે વાંચીને વાત કરવાનું થશે હું પ્રયત્ન કરું છું કેવી રીતે હું આગળ વધું પણ ઓગણત્રીસમી જાન્યુઆરી અને મારે ગાંધીનું સ્મરણ કરવાનું છે ત્યારે સૌથી પહેલા મને એમ લાગે છે કે મારે કહેવું જોઈએ કે સોરી ગાંધી બાપુ ક્ષમા કરજે એટલા માટે કે આઝાદી આપણને જે દિવસે મળે છે અને જે દિવસે આપણે બાપુને આપણી વચ્ચેથી લઈ લઈએ છીએ એક આઝાદ દેશના લોકો તરીકે એ કેટલા મહિનાઓ છ મહિના પણ નહોતા જે ગાંધી પૂરેપૂરી અસંમતિ દાખવીને જે અંગ્રેજો સામે દક્ષિણ આફ્રિકાથી લઈ અને ભારતમાં લગભગ પચાસ વર્ષ સુધી જે ગાંધી જેમની સામે લડ્યા શબ્દ મને ગાંધી માટે ક્યારેય વાપરવો નથી ગમતો પણ એક ઉપયોગ કરું તો કે ગાંધી જે ગાંધી જેમની સામે લડ્યા છે એ અંગ્રેજોના શાસનમાં ગાંધી પચાસ વર્ષ સુધી રહી શક્યા અને આઝાદીના માત્ર થોડાક મહિનાઓમાં આપણે એમને જીવવાનો એમની પાસેથી અધિકાર છીનવી લીધો માટે મને થાય છે કે સૌથી પહેલા હું બાપુની ક્ષમા માંગું કે ગાંધી અમને માફ કરજે અને છતાં પણ વિચાર્યું કે એ સમયના ગાંધીજનો પણ કેવા હતા જે ઘટના ઘટી ત્રીસ જાન્યુઆરીએ એવી કોઈ ઘટના આજે ઘટે તો જોઈ સમજી શકાય કે આ દેશમાં શું થઈ શકે એ આપણે ચોર્યાસી માં પણ જોયું હતું ઓગણીસો ચોર્યાસીમાં પણ આપણે દિલ્હીમાં જોયું છે અને અનેક વખતે આપણે જોયું છે કે ક્યાંક થોડાક લોકો એક ધર્મના લોકો અથવા તો એકાદ વ્યક્તિ ને આ રીતે જો આપણે એનું ખૂન કરીએ છીએ અથવા તો એને મારી નાખીએ છીએ અને પછી દેશમાં સ્થિતિ શું થાય છે ત્યારે એ વખતે ગાંધીના ગયાના બીજા દિવસે એકત્રીસ તારીખે વિનોબાજીએ જે વાત કરેલી હતી પવનારાશ્રમમાં જ સાંજનો સમય છે વિનોબા પ્રાર્થના સભામાં ત્યાંના લોકો સાથે સંબોધન કરી રહ્યા છે અને ત્યારે બાબા કહે છે કે આજ અભી હમ ય પર પ્રાર્થના કર રહે ઠીક સમય યમુના કે કિનારે બાપુ કા શરીર પંચ મહાભૂતો મેં વિલીન હો રહ હોગા અને પછી વિનોબા કહે છે કે ઠીક એસી ઘટના આજ સે પાંચ હજાર સર પહેલે ઘટી હતી ભગવાન કૃષ્ણ પૂરે જીવનકાલ લંબા જીવનકાલ સેવામે વ્યતીત જીવનકાલ થકે કૃષ્ણ એક વૃક્ષના કિનારે ટેકો લઈને આડા પડે છે એક શિકારી આવે છે શિકાર સમજીને બાણ ચલાવે છે અને પછી શિકારને લેવા જાય છે ત્યારે જોવે છે કે અરે મારાથી કયું કૃત્ય થયું અને કૃષ્ણની માફી માગે છે હાથ જોડે છે અને કહે છે કે ભગવાન મને માફ કર ત્યારે કૃષ્ણ એ વખતે કહે છે કે તું તો નિમિત્ત છે મૃત્યુ નિશ્ચિત હતું તું માત્ર નિમિત્ત બન્યો છે અને પછી વિનોબા કહે છે કે ये जो मारवा वालों तो शिकारी ये अजाण तो कि हूं कयु कृत्य करवा जी रो छु लेकिन जो कल दिल्ली में हुआ प्रार्थना सभा में हुआ वो जो मारने आया था वो जानता था कि वो किस कृत्य के लिए आया है वो दिल्ली का नहीं था तो पहले हाथ जोड़ता है फिर गोली चलाता है પણ ત્યાં વિનોબા આવે છે ત્યાં ગાંધીજન આવે છે ગાંધીજન કોને કહેવાય અને ત્યારે બાબા કહે છે એક મહિને મેં વો ગાંધી કો જાણતા થા લેકિન સહી મહિને મેં દેખે તો વો બી ગાંધી કો નહીં જાણતા હતા જી વો શિકારી નહીં જાણતા થા અને કદાચ એવું લાગે છે કે ગાંધીને જાણવો એમ પણ બહુ અઘરો છે ક્યારેક તો એવું પણ લાગે બહુ નાની વ્યક્તિ તરીકે હું વિચારું છું ત્યારે કે ગાંધી જેમ જેમ જીવાતો જાય ને એમ એમ ગાંધી જણાતો જાય અને સૌથી અઘરી ટાસ્ક ત્યાં આવીને ઊભો રહે છે કે જીવવું કેવી રીતે મને કદાચ કોઈ નથી ને વાત કરવામાં ક્ષોભ થઈ રહ્યો છે એટલે મને લાગે છે કે વાંચીને વાત કરવાનો પ્રયત્ન કરું પછી પાછો આપણે દોર આગળ ચલાવીએ છીએ એક સુખ્યાત ગાયકને કોઈકે પૂછેલું કે તમે કાયમ હસતા હો છો તો તમે રડો છો ક્યારે ત્યારે એમનો પ્રત્યુત્તર હતો કે વેન આઈ સિંગ આઈ ક્રાય કદાચ આ જ જવાબ એક ચિત્રકાર માટે પણ હોઈ શકે તો હું પીછીથી જ્યારે દોરું છું ત્યારે હું રડું છું કોઈ શિલ્પકાર એના ટાંકણાથી રડતો હોય છે કોઈક કવિ એની કલમથી રડતો હોય છે અને ગાંધી ગાંધી એના કર્મથી ધર્મવીર ભારતીનું અંધાયુગનું સ્મરણ થઈ રહ્યું છે અત્યારે એમાં યાચક ભવિષ્યવાણી કરે છે કે દુર્યોધનનો વિજય થશે પરંતુ દુર્યોજનનો પરાજય થતા ધૂતરાષ્ટ્ર અને ગંધારી એને પૂછે છે કે તું તો કહેતો હતો કે દુર્યોધનનો જય થશે પરંતુ દુર્યોધનનો તો પરાજય થયો ત્યારે યાચક કહે છે હા હું એ ભ્રમ થાકી મેં ભવિષ્ય જાણતા હું આજ પરિજય પરાજય કી ઈસ બેલા મેં સિદ્ધ હુવા હૈ કે જૂઠીથી સારી ભવિષ્ય કી ઘોષણાએ केवल कर्म ही सत्य है मानव जो करता है इसी समय में उसी में निहित है भविष्य युगो युगों का मानव जो करता है इसी समय में उसी में निहित है भविष्य युगो युगों का वर्तमान से स्वतंत्र कोई भविष्य नहीं है हर क्षण इतिहास बदलने का क्षण है આ સંવાદ વાંચી રહ્યો છું ત્યારે મારી સામે એક ચિત્ર ઊભું થઈ રહ્યું છે એ ચિત્ર બોલી રહ્યું છે એ ચિત્ર ચાલી રહ્યું છે કદાચ સ્પર્શ કરું તો હું સ્પર્શી પણ શકું હું એને સૂંઘી પણ રહ્યો છું અને ચિત્ર છે ગાડા અંધારામાં એક ગાડી ડરબનથી પ્રિટોરિયા તરફ જઈ રહી છે ઠંડી એટલી બધી છે કે અંધારો પણ તૂટીઓ વાળીને ક્યાંક સૂઈ ગયું છે અંધારામાં આકારો દેખાતા નથી પણ અવાજો સંભરાઈ રહ્યા છે ખટ 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 એ ગાડીનો અવાજ અને ગાડીના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચાલતી એક રકજકનો અવાજ એ રજકનું કારણ છે ભેદ માત્ર ભેદ નહીં પણ ભેદની દિવાલો ભેદની ઊંચી ઊંચી દિવાલો ભેદી ન શકાય એવી ભેદની ભીતો અને મોરિટ્સબર્ગના સ્ટેશન ઉપર થોડાક સામાનને અને સામાનથી પણ નીચી પાયરીના એક માણસને લગભગ લગભગ પ્લેટફોર્મ ઉપર ફેંકી દેવામાં આવે છે અને વેરાઈ જાય છે મિસ્ટર એમ કે ગાંધી ડબ્બાની અંદર અને ગાંધીની અંદર તૂટ્યું વારીને સુતેલું અંધારું જાગી ઉઠે છે અને એક ક્ષણે જ વૈશ્વિક ચેતનાનું અવતરણ થાય છે અને વેરાયેલા ગાંધીને એકઠો કરે છે હરવેક હરવેક હરવા તે હાથે ઉપાડ જોરે અમે કોમર કોમર અને એકઠો થયેલો એ ઊભો થયેલો એ ગાંધી એ હવે એક અકાલ પુરુષ ગાંધી છે અને એક ક્ષણથી લઈને તે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ સુધીની એ યાત્રા એ અકાલ પુરુષની યાત્રા એ વાસ્તવમાં તો એ ગાંધીની પોતાની આ ભારત વર્ષની અને આ માનવજાતની સમગ્ર માનવજાતની આરોહણની યાત્રા છે આ આરોહણ એ અકાલ પુરુષનું આરોહણ છે અને એથી એ કાલબાહ્ય છે અને એથી ગાંધીની જીવન યાત્રા એ આત્માના આરોહણની યાત્રા છે અને આત્માનો મૂળભૂત સ્વભાવ એનું મૂળભૂત સ્વરૂપ તો સત્ય છે અને આથી ગાંધીના જીવનનું સાધ્ય એ સત્ય છે અને એથી એનું સાધન એનું ટૂલ એનું કરણ એનું ઉપકરણ એ સ્વાભાવિક રીતે જ અહિંસા છે જેમ એક સંગીતકાર માટે એની સિતાર એની આંગળીનો એના ટેરવાનો વિસ્તાર હોય છે એ જ રીતે ગાંધી માટે અહિંસા એ એના આત્માનો વિસ્તાર છે એના સત્યનો વિસ્તાર છે સાધન અને સાધ્ય વિશે ગાંધીના જ શબ્દો તમે માનો છો તેમ સાધન અને સાધ્ય વચ્ચે સંબંધ નથી તે બહુ જ મોટી ભૂલ છે એ ભૂલથી જે ધર્મિષ્ઠ માણસો ગણાય છે તેઓએ ઘોર કર્મ કર્યા છે એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાના ફૂલની ઈચ્છા રાખવા જેવું થયું મારે દરિયો રંગવાનું સાધન વહાણ જ હોવું જોઈએ જો હું ગાડું પાણીમાં ઝંપલાવું તો ગાડું અને હું બંને તરીએ જઈને બેસીએ જેવા દેવ તેવી પૂજા એ બહુ વિચારવા જેવું વાક્ય છે તેનો ખોટો અર્થ કરી માણસો ભરમાયા છે સાધન એ બીજ છે અને સાધ્ય મેળવવું એ ઝાડ છે અને એટલે જેટલો સંબંધ બીજ અને ઝાડ વચ્ચે છે તેટલો સાધન અને સાધ્ય વચ્ચે છે ગાંધી પોતાના સાધન અને સાધ્ય વિશે મહત્વની વાત કરતા રહ્યા છે હંમેશા કહેતા કે ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ આર એઝ ઓલ્ડ એઝ માઉન્ટેન્સ મેં નવું કશું નથી આપ્યું એ વારે ઘડીએ કહેતા સત્ય અને અહિંસા એ તો પાષાણ પુરાણા છે વાસ્તવમાં આ એમની નમ્રતા છે પણ આપણે તો આ વાતને આટલી સરળતાથી ના જ લેવી જોઈએ જો આપણે અહિંસાનો પરિચય કેરવો હોય અહિંસાને સમજવી હોય અને અહિંસાને આચરવી હોય તો ગાંધીની પહેલાં હિંસા સિલેક્ટિવ છે કારણ કે અહિંસા આદર્શ છે અને એથી રામની હિંસા કૃષ્ણની હિંસા રાવણની હિંસા દુર્યોધનની હિંસા અને કર્ણની પણ હિંસા એમ હિંસાને આપણે ધર્મના અધર્મના ખાનાઓમાં ખતવીએ છીએ પવિત્ર હિંસા અને અપવિત્ર હિંસાના ખાનામાં ખતવીએ છીએ નૈતિક હિંસા અને અનૈતિક હિંસાના ખાનામાં ખતવીએ છીએ અને હિંસાને જસ્ટિફાય કરીએ છીએ ને અહિંસાના તત્વોને ડાયલ્યુટ કરીએ છીએ અને એટલે જ આપણે ત્યાં એક જ કૃત્ય માટે બે શબ્દો છે અને એને બંનેના અર્થમાં બહુ મોટું અંતર છે એ શબ્દ છે વધ અને હત્યા ગાંધીનો વધ બોલી બોલવાથી ગોડસે માટે સિલેક્શનનો અવકાશ ઊભો થાય છે અને એ એના આધારે એનું જસ્ટિફિકેશન પણ મેળવે છે કદાચ આજે જ એક ફિલ્મ વાય આઈ કિલ ગાંધી એવી એક ફિલ્મ પણ કદાચ આજે રિલીઝ થવાની છે ત્રીસ તારીખે એવી મારી જાણકારીમાં છે કુરુક્ષેત્રના મહાયુદ્ધનો એ પ્રસંગ જાણીતો છે પરાજિત થઈ રહેલા ભીમને કૃષ્ણએ યુદ્ધનો નિયમ ચાતરીને દુર્યોધનની ઝાંગ તોડી નાખવાનું સૂચન કર્યું ભીમે આ સૂચનનો અમલ કર્યો અને દુર્યોધન મરણમુખ થઈને ભોંય સરસો પડ્યો ધર્મરાજ યુધિષ્ઠિરનો વિજય નિશ્ચિત થયો આ ક્ષણે મહાભારતકાર આપણને કહે છે કે મૃતાવસ્થામાં પડેલા દુર્યોધનના દેહ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અપ્સરાઓએ નૃત્ય કર્યા ગાંધરો અને યક્ષોએ સંગીતની સુરાવલી રિલાવી મલય પર્વત પરથી સુગંધી અને શીતળ વાયુ લહેરાવા માંડ્યો અને અંતરિક્ષમાં પ્રગટ થયેલા ઋષિઓએ દુર્યોધનને સાધુ સાધુ કહીને બિરદાવ્યો ભીમ તો ઠીક ખુદ કૃષ્ણ પણ લજ્જિત થઈ ગયા વિજય ભલે પ્રાપ્ત કર્યો હોય પણ આ પ્રાપ્તિ માટે જે માર્ગ અપનાવ્યો હતો એને શાશ્વતીની સ્વીકૃતિ મળી શકી નહોતી આવો માર્ગ અપનાવનાર ભલે સ્વયં શ્રી કૃષ્ણ હતા અને તોય પરમ શાશ્વતીએ તો એ જ સંકેત આપ્યો કે દુર્યોધન ભલે પરાસ્ત થયો હોય યુધિષ્ઠિર ભલે વિજયી થયો હોય પણ વિજય પછી જે વિજય છે એ ગૌરવ ગૌરવસ્પદ નથી એ વિજય લજ્જાસ્પદ છે આ શાશ્વતીની સ્વીકૃતિ બહુ જ મહત્વની છે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એમના એક પ્રવચનમાં આ સંદર્ભે બહુ જ માર્મિક વાત કરે છે કિંગ કહે છે કે અમેરિકાના ઘણા ખ્રિસ્તીઓ એવા છે કે જે માણસોએ બનાવેલા રીત રિવાજોને પ્રાથમિકતા આપે છે તેઓ બીજાથી અલગ પડતા ગભરાય છે તેઓ એ સિદ્ધાંતને પકડીને ચાલે છે કે બધા કરે છે તો એ સાચું જ હોવું જોઈએ તમારામાં ઘણા માટે નૈતિકતા એટલે બહુમતીનો અભિપ્રાય માર્ટિન લ્યુથર કિંગ કે છે તમારામાં ઘણા બધા માટે નૈતિકતા એટલે બહુમતીનો અભિપ્રાય અભાનપણે તમે બધા એવું માનવા લાગ્યા છો કે શું સાચું છે જે ચૂંટણીમાં નક્કી થાય છે ચૂંટણીમાં વડાપ્રધાન નક્કી થઈ શકે પણ સત્ય નક્કી ના થઈ શકે આ દુનિયા જે કહે છે તે બધું સ્વીકારી ના લો તમારા મનનું સર્જન કરીને તમારું રૂપાંતર કરો તમે એક સાથે આ સમયમાં અને શાશ્વત સમયમાં જીવો છો હું ફરી રિપીટ કરું છું તમે એક સાથે આ સમયમાં અને શાશ્વત સમયમાં જીવો છો તમારી આખરી વફાદારી શાશ્વતી સાથે છે બહુમતી લોકો સાથે કે માનવ સર્જિત કોઈ સંસ્થા સાથે નહીં એવા સમયે જ્યારે લોકો ઉચ્ચ મૂલ્યોને છોડી દેતા હોય ત્યારે તમે એને વર્ગી રહો જેથી આવનાર પેઢી માટે તમે એને જાળવી શકો તમે આ ધરતીનું લૂણ છો તમારે આ ધરતીનો પ્રકાશ બનવાનું છે ડૉક્ટર કિંગ કહે છે અને કદાચ આ જ ભાષા વિજયને અંતે યુધિષ્ઠિર પણ બોલે છે વિજયને અંતે યુધિષ્ઠિર રદન રુદનભર્યા કંઠે કહે છે શાસનની પ્રાપ્તિ એ તો સ્થૂર વિજય કહેવાય માનવીય સ્તરે ધર્મનું જે અવલંબન પ્રસ્થાપિત થવું જોઈએ એ તો કદી થયું જ નથી હું ફરી રિપીટ કરું છું આ વાક્ય માનવીય સ્તરે ધર્મનું જે પ્રસ્થાપ અવલંબન પ્રસ્થાપિત થવું જોઈએ એ તો કદી થયું જ નથી મિત્રો અહીંયા એ હું ફરી થી ઘૂંટું છું ગાંધીએ કહેલું તે ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ આર એઝ ઓલ્ડેસ્ટ માઉન્ટેન્સ આ વાત એ આદર્શના રૂપમાં નથી રજૂ કરતા પણ તેઓ એને બુનિયાદી જીવન મૂલ્ય સાથે જોડે છે ગાંધી આ વાતને બુનિયાદી માનવીય વલણ સાથે જોડે છે પ્રેરણા સાથે જોડે છે આ બુનિયાદી જીવન મૂલ્યો શું છે તે સમજવા હોય તે જાણવા હોય તે અનુભવવા હોય અને તે જીવવા હોય તો આપણે ભરતમાં પાસે જવું જોઈએ હું ચારેક પ્રસંગોમાં હું એને મૂકવા માંગુ છું જેમાંના બે પ્રસંગો એ ચુનીભાઈ વૈદના અનુભવો છે કે જેને ક્યાંક ઉમાશંકરભાઈ આ આલેખેલા છે અને બે મારા અનુભવ જૂની કાકા જ્યારે આસામ ગયા એ વખતની વાત ઉમાશંકરભાઈએ ક્યાંક નોંધી છે કે કાકા એક મેરામાં ગયેલા છે એક શેરડીવાળી શેરડી વેચી રહી છે કાકા શેરડી માંગે છે ભાવતાલ થાય છે પેલી કહે છે આઠ આના કાકા કહે છે છ આના અને અંતે કાકા આઠ આના આપીને શેરડી ખરીદીને પાછા મેરામાં ક્યાંક જતા રહે છે કાકા કહે છે કે બહુ જ લાંબા સમય પછી એ શેરડીવાળી મને શોતી શોતી આવી અને આવીને મારા હાથમાં બે આના પકડાવ્યા કે લો આ બે આના તમારા પાછા કેમ કે તમારા પછી જેણે જેણે શેરડી ખરીદી એ કોઈએ મને આઠ આના આપ્યા નહીં બધાએ મને છ આના આપ્યા તો તમારા હું આઠ આના કેવી રીતે લઈ શકું આ બુનિયાદી વલણની વાત બુનિયાદી મૂલ્યની વાત સતત ગાંધી અહિંસા સાથે જોડે છે કાકાનો જ એક બીજો સુંદર પ્રસંગ છે જે ત્યાં આસામમાં ચોખા વીણાતા હોય છે અને જે ચોખા જેટલા વીણે એ પ્રમાણેને બેનને પૈસા મળે એ ભારત માતાને પૈસા મળે કાકા જો એટલી શાંતિથી એટલી ધીરજથી વીણતા હોય છે કે મને થાય છે કે આટલી ધીરજથી વીણશે તો બહુ ઓછા ચોખા વીણી શકશે અને તમને બહુ ઓછા પૈસા મળશે તો કાકા એમને કહે છે કંઈક ઝડપી વીણવા માટે કેવું કંઈક ત્યારે પેલી ભારત માતા કાકાને કહે છે કે તમારી વાત તો સાચી કે અમે થોડુંક ઝડપથી ચોખા વીણીએ તો અમને વધારે પૈસા મળે પણ એ ઝડપથી ચોખા વીણવામાં ચોખા સાથે કાંકરો જતો રહે અને કાંકરો એ જેના ઘરે ચોખા રંધાય એની સાથે રંધાય અને ભાત જે ભાઈ કે બેન ખાય અને ખાતી વખતે એના મોમાં કાંકરો આવે તો એ અમારા વિશે શું વિચારે આ જે બુનિયાદી મૂલ્યની વાત છે મને લાગે છે કે આ દેશની અંદર લગભગ બધી જ જગ્યાએ ગામે ગામ આવી ભારત માતા આવા લોકો આપણને જોવા મળે છે હું એકાદો પ્રસંગ મારો કહીશ બિહારમાં આપણું કામ ચાલતું હતું કોશી નદીમાં પૂર આવેલું હતું ત્યારે અને એ વખતે બે ગામોની અંદર આપણે સંડાસ બનાવેલા હતા લગભગ એનું કામ પૂરું થયેલું હતું અને છેલ્લું કામ ચાલતું હતું ત્યારે હું અને તુલા એ જે મિસ્ત્રી એ જે ત્યાંનો મહેસન હતો એટલું સમયસરે આવે એટલું સુંદર રીતે કામ કરે કે જેણે કોઈ શિલ્પ બનાવતો હોય સમયસર કામ પૂરું કરીને પાછો ઘરે જાય એની મા એક દિવસે અમને મળવા આવ્યા ત્યારે મેં સહજ રીતે એ માને કહ્યું કે મૈયા તું મારા બેટા બહુ અચ્છા મિસ્ત્રી હૈ ત્યારે પેલી ભારતમાંનો જવાબ હતો ક્યુ ન હોગા ઇન્સાન જો એટલા અચ્છા હૈ આ જે વાત છે એ ગાંધીના અહિંસાના કેન્દ્રમાં છે મોહન ગાંધી એક મોહન કૃષ્ણના ખભા પર ઉભેલા છે કદાચ ખુશકિસ્મત છે એટલા માટે એથી ગાંધી વધારે દૂરનું જોઈ શક્યા છે અને એથી ગાંધી અહિંસાને વધારે સૂક્ષ્મ પણ કરે છે અને વધારે વ્યાપક પણ કરે છે અને એટલે ગાંધી માટે હિંસા એટલે હિંસા જ નો મીન્સ નો તેથી જ ગાંધી રાજ્ય તરફથી થતી હિંસા અને ક્રાંતિકારીઓ તરફથી હિંસામાં કોઈ અંતર જોતા નથી હિંસા એમના માટે સિલેક્ટિવ ક્યારે હતી જ નહીં કાશ્મીરમાં એ વખતે જ્યારે સેના મોકલવામાં આવી અને સેના મોકલતી વેરા એ વખતે સેનાના સરસેનાધિપતિ જનરલ કરિયપ્પા એ ગાંધીને કહે છે કે લશ્કરી દરોમાં અહિંસાની ભાવના ફેલાય એવું કશુંક બાપુ તમારે કરવું જોઈએ હું ફરી આ વાત રિપીટ કરું છું મને થાય છે કે સમય પણ કેવો હતો સેનાના અધ્યક્ષ એ ગાંધી સાથે વાત કરવા આવ્યા છે વાત કરવા નથી આવ્યા કશુંક પામવા આવ્યા છે અને કશુંક આપવા આવ્યા છે એમના સૈનિકોને અને કહે છે કે લશ્કરી દરોમાં અહિંસાની ભાવના ફેલાય એવું કશુંક બાપુ તમારે કરવું જોઈએ અને આવું શી રીતે થઈ શકે બાપુ સવાલ પણ પૂછે છે ત્યારે એના જવાબમાં ગાંધી કહે છે આજે તો મને એની ખબર નથી આજે તો પણ આજે તો મને એની ખબર નથી પણ હું એનો જવાબ શોધી રહ્યો છું પણ હું એનો જવાબ શોધી રહ્યો છું મને ઘણી થાય છે કે ગંગોત્રીમાંથી વહેતી ગંગાની જેમ ગાંધીમાંથી નિરંતર વહેતી જે અહિંસાની ધારા છે એના બે કયા કિનારાઓ હોઈ શકે એ જે ધારા જે બે કિનારાઓની વચ્ચે હોય છે કિનારા કયા એક સંયમ અને બીજો સ્નેહ ગાંધીના સમગ્ર જીવનમાં ગાંધીના પોતાના પોતાની સાથેના વ્યવહારો જો આપણે તપાસીએ ત્યારે ગાંધી આપણને બહુ જ આકરા બહુ કઠોર લાગે એ અધ્યક્ષ સંયમી છે સંયમની મુત્રી મૂર્તિ સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કેશવ ગાંધી માત્ર પોતાના સાથે નહીં પણ ગાંધીના જે આત્મીયજનો કે જેમને પોતાને એટલા બધા વિસ્તાર્યા છે કે અને બીજી રીતે જોઈએ તો કે જેમણે પોતાને એટલા બધા સંકોરી લીધા છે કે તેઓ ગાંધીનો અંશ બની ગયા છે એ સઘરા માટે ગાંધી એટલા જ કઠોર હતા આ યાદી પણ ઘણી લાંબી થઈ શકે જેમાં કસ્તુરબા આવે મહાદેવભાઈ આવે મીરાબેન આવે સરદારને પણ મૂકી શકાય ઓગણીસો બત્રીસની ની યરાવડી યરાવડા જેલમાં ગાંધી સરદાર અને મહાદેવભાઈ એક સાથે હતા અને ગાંધીએ એ પોતાના ત્રણ માટે કહેલું હતું સેવક ખેડૂત અને હમાલ ત્યાં જ ગાંધી અને સરદારે એકબીજાને કોલ દીધેલા કે સાથે જીવીશું ને સાથે મળીશું ગાંધીના ગયા પછી કરુણ સ્વરે સરદાર ઘણીવાર બોલતા મને સાથે કેમ ના લઈ ગયા બાપુ તમે કેમ કોલ ના પાડ્યો આ સરદારના શબ્દો હતા જ્યારે બીજી બાજુ એ સિવાયના સગરા માટે ગાંધી પ્રેમની મૂર્તિ છે સ્નેહની મૂર્તિ છે માતૃત્વથી નીતર તો મર્દ છે અર્ધનારીશ્વર રૂપ છે આ એના માતૃત્વનો ભરાવો અને એનો નિતાર આ અકાલ પુરુષના આરોહણની યાત્રામાં આપણને શરૂઆતથી તો અંત સુધી જોવા મળે છે થોડાક પ્રસંગો આપણે જોઈએ દક્ષિણ આફ્રિકામાં ગાંધીને હેરાન કરવામાં જેમણે કશું જ બાકી નહોતું રાખ્યું એવા જનરલ સ્મટ્સની જેલમાંથી જ્યારે આ કોમર પુરુષને છુટ્ટી મળે છે ત્યારે ગાંધી જનરલ સ્મર્ટ્સના હાથમાં એક ખોખું મૂકે છે સ્મર્ટ્સ ગાંધીને પૂછે છે શું આમાં બોમ્બ છે ગાંધી માત્ર હસે છે સ્મર્ટ્સ ખોખું ખોલે છે અને એમાંથી જૂતાની એક જોડ નીકળે છે ગાંધી કહે છે કે મારા તરફથી આપને ભેટ વર્ષો પછી ગાંધીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જનરલ સ્મટસે લખેલા પત્રના શબ્દો છે પાછળથી મેં કેટલીયે વખત એ જૂતા પહેર્યા પરંતુ મને હંમેશા મનમાં થતું કે આ મહાન વ્યક્તિએ બનાવેલા જૂતા પહેરવાની મારી લાયકાત નથી મને લાગે છે કે વાસ્તવમાંય ખોખામાં બોમ્બ નહોતો પણ પ્રેમ બોમ્બ હતો એટમ બોમ્બ નહોતો પરંતુ આતમ બોમ્બ હતો બીજો એક પ્રસંગ આફ્રિકાથી ગાંધી પાછા આવ્યા છે અને બેલગામમાં કોંગ્રેસનું અધિવેશન છે એ દ્રશ્ય અદ્ભુત હશે એવું મને લાગે છે ગાંધીજી સાથે જેમણે મતભેદ હતો અને પોતાના છાપામાં ગાંધીની ગાંધી વિશે ટીકાત્મક ભાષામાં લખવામાં કશું બાકી નહોતા રાખતા એવા એની બેસન્ટ એ અધિવેશનમાં ગાંધીજી અને બીજા સૌ અગ્રણી પોતપોતાના સ્થાન પર ગોઠવાઈ ગયા છે પછી પ્રવેશ કરે છે ત્યારે ગાંધી પોતાના સ્થાનેથી ઊભા થાય છે સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને એની બેસન્ટનો હાથ ઝાલીને એમને સન્માનપૂર્વક સ્ટેજ સુધી લઈ આવે છે સોશિયલ રિફોર્મરના નટરાજને કદાચ એટલે જ લખેલું એવરીબડીઝ ઓનર ઇઝ સેફ ઇન ઇઝ હેન્ડ એકવાર મનુબેન ગાંધી સાથે વાત કરી રહ્યા છે અને બોલે છે સુરાવર્દી જેવો જેવા હોય ત્યાં સુધી આપ આવા જુઠ્ઠાણામાંથી કેમ ફરી શકો મનુબેનને પ્રશ્નનો જવાબ તો મળે ત્યારે મળવાનો હતો પણ એ પહેલાં એમને સાંભળવા મળે છે તારાથી સુરાવર્દી બોલાય જ કેમ સુરાવર્દી સાહેબ કહેવું જોઈએ તેઓ ગમે તેવા હોય પણ આજે તેઓ એક ઊંચા દરજ્જા પર છે વરી બીજી દ્રષ્ટિએ કહું તો તારા કરતા ઉંમરમાં મોટા પણ છે મીરાબેન જ એક પ્રસંગ લખ્યો છે સત્તર બાર ઓગણીસો સુડતાલીસ અંતકાર તરફ બાપુની ગતિ છે બાપુએ મનુબેનને કહ્યું કે ભાવનગરના મહારાજા સાહેબ આવવાના છે એમને બરાબર આવકાર આપજે મહારાજા સાહેબ અને પટણી સાહેબ આવ્યા તેઓ બાપુજીને પ્રણામ કરવા નીચે નમ્યા પરંતુ બાપુ તો જાતે જ ઊભા થયા મહારાજને હાથ જોડ્યા અને પછી બેઠા બાપુના પુત્ર જેવા પાંત્રીસ ચાલીસ વર્ષના આ મહારાજા અવમાન શા માટે ખાટી ગયા એવું મનુબેનને મનોમન આશ્ચર્ય થયું પછીથી જ્યારે મનુબેને પૂછ્યું ત્યારે એનો જવાબ જે બાપુનો જવાબ હતો એ તું જાણે છે ને કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણેલો છું મારા તો રાજા જ ને મારે એમને માન આપવું જ જોઈએ એવરીબડીઝ ઓનર ઇઝ સેફ ઇન ઇઝ હેન્ડ આ વાત આગળ વધાતા એક વાત મને કરવી ગમશે અને તમને પણ સાંભળવી ગમશે કારણ કે જીનાની વાત છે ओगनीस सौ चुम्मास्टेम्बर ऑक्टोबर में गाँधी जीना वे जीना बंगले जे जी अठार मुलाकातो थे एम एक प्रसंग एक दिन जब गांधी जिन्ना से मिलने गए तो निर्धारित मुद्दों पर बातचीत के बाद दोनों अपने व्यक्तिगत जीवन और दिनचर्या पर बात करने लगे लगता है राजनीतिक मुद्दों पर बातें करते करते दोनों थक जाते थे उनकी हालत निचूड़ चुके उन परस्पर स्पर्धी मुक्कोबाजों जैसी हो गई थी जो स्पर्धा के अंत में अलग होते हुए एक दूसरे से मैत्रीपूर्ण हाथ मिलकर मिलाकर निहायत राहत का अनुभव करते हैं व्यक्तिगत बातों के दौरान जिना ने अपनी सेहत और बीमारियों की चर्चा की थी उन्होंने उस समय पैदा हुई एक नई समस्या का जिक्र किया उनके एक पैर में काफी तकलीफ दे चकते उभर आए थे जिनका ताल्लुक अंदर नशों से था जिना से उनकी इस तकलीफ का जिक्र सुनकर गांधी कुर्सी से उतरकर फर्श पर बैठ गए और उन्होंने जीना से उस पैर का जूता और मोजा उतारने का आग्रह किया उनके बार बार मना करने के बाद जब गांधी ने स्वयं उनके जूते और मोजे धीरे से उतारने चाहे तो गहरे संकोच के साथ जीना ने खुद उन्हें उतार कर वह पैर गांधी के हवाले कर दिया था यह दृश्य अद्भुत रहा होगा पूरी पश्चिमी वेशभूषा में कुर्सी पर बैठे संकोच से लाल जिना और फर्श पर बैठे शांतचित आधे नंगे बदन खादी की धोती और चद्दर में गांधी जीना का वह तकलीफ दे पैर अपने हाथ में लेकर उसे ध्यानपूर्वक देखते हुए गांधी ने कहा था कि वह समझ गए हैं कि क्या समस्या है और इसमें किस चीज से फायदा होगा कल वह इसकी दवा भेज देंगे और दूसरे दिन गत्ते के एक छोटे से डिब्बे में પીસી હુ મિટી કા એક મિશ્રણ જીના કે પાસ ભેજ દીયા સાથ મેજે ગયે એક છોટા સે નોટ મેં પ્રયોગ કી વિધિ બી લિ ડાલી અહિંસા જીવાય છે ને ત્યારે કદાચ ઝીલાતી હોય છે અત્યારે ફોટોગ્રાફો મારી સાથે નથી લાવ્યો પણ તમે ગૂગલમાં જોઈ શકશો એ ફોટોગ્રાફ લેંગશાયરની અંદર એ મજૂરોની વચ્ચે મજૂર પરિવારની વચ્ચે ખીચોખીચ ફોટો છે આખો ભરેલો ફોટો છે એમની સાથે ઊભેલા ગાંધી પહેલીવાર આપણને ચંદ્ર પરથી પૃથ્વીનો જે મહત્ત્વનો ફોટો મળ્યો હતો એટલો જ મહત્ત્વનો મારી દૃષ્ટિએ આ ફોટો છે પૃથ્વીના પૂર્ણ ફોટોગ્રાફની જેમ અહિંસાનો પૂર્ણ ફોટોગ્રાફ ગોરમેજી પરિષદ વખતે જ્યારે ગાંધીજી લંડન ગયા ત્યારે ગાંધીજીએ લેંગશાયર જવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને એને લઈને પોલીસ બહુ ચિંતિત હતી પોલીસને લાગતું હતું કે ગાંધીજી લેંગશાયર જશે તો ત્યાંના લોકો મજૂરો ગાંધી ઉપર હુમલો કરશે કારણ કે ગાંધીના સ્વદેશી આંદોલનને કારણે પરદેશી કાપડના બહિષ્કારને કારણે જ લેંગશાયરની કાપડની મિલો બંધ થઈ છે ને આ ગાંધી ત્યાં જ જવા માગે છે અને એ લોકોને જ મળવા માગે છે જેમની બેકારીનું કારણ ખુદ ગાંધી પોતે છે અને જ્યારે આખો ફોટો જોઈએ છે ત્યારે ખ્યાલ આવે છે એક સ્માઈલિંગ સોસાયટી સ્મિત ભરેલો સમાજ બધાના ચહેરા પર સ્મિત છે અને કોણ કોણ છે તો એક એવી બેન છે કે જેનો ભાઈ બેકાર બન્યો છે ગાંધીના કારણે એક એવી મા ઊભી છે ફોટામાં ગાંધીની પાસે કે જેનો દીકરો બેકાર બન્યો છે ગાંધીના કારણે એ કેવી સ્ત્રી છે કે જેનો પતિ બેકાર બન્યો છે ગાંધીના કારણે અને તેમ છતાં આ સૌ ગાંધીની આજુબાજુ એ રીતે વિટરાયા છે કે જાણે વર્ષોથી વિખૂટું પડેલું કોઈ આત્મીયજન ના મળ્યું હોય કોઈ કે એ પ્રસંગ વિશે બહુ સરસ નોંધ કરી છે અને લખે છે કે જે પેલી ચિંતિત પોલીસ હતી એ ચિંતિત પોલીસ હવે ચકિત થઈ ગયેલી પોલીસ બની ગઈ છે ક્યાં કરે હમ ઈસ આદમી કા હમે ચિંતા થી કામે ઈસે બચાના પડેગા બચાના તો પડા લેકિન હમલે સે નહીં પ્રેમ સે હમે ચિંતા એ હો રહી હતી કે ઇતને લોગો ગાંધી કો આલિંગન ઇતને લોકો ગાંધી કો આલિંગન આલિંગન કર રહે કી ગાંધી કે પ્રાણ ન નીકળ જાય પણ ગાંધીના પ્રાણ લેવા માટે આપણે આત્મનિર્ભર હતા અને આજે પણ છીએ ગાંધીના અંતિમ દિવસ સમયમાં ગાંધીની સાંજની પ્રાર્થના જે થતી અને ગાંધી જે વાત કરતા એ ત્યાંના એ વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં દરરોજ પ્રવચનના સ્વરૂપે છપાતું ગાંધીના અંતિમ દિવસનું જે પ્રવચન ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે છપાયેલું હતું એના શબ્દો હતા હે રામ આ પ્રવચન એ મારી દૃષ્ટિએ જગતનું સૌથી ટૂંકું અને સૌથી અસરકારક પ્રવચન છે પૃથ્વીના પૂર્ણ ફોટોગ્રાફની જેમ લાયંગ શાયરના અહિંસાના પૂર્ણ ફોટોગ્રાફની જેમ કદાચ આ પ્રવચન એ ગાંધીનો પૂર્ણ ફોટોગ્રાફ છે ગાંધી પાસે આ પ્રવચન કરાવનારે ગાંધીની જે હત્યા કરી તે સ્વતંત્રતા અપાવનાર ગાંધીની હત્યા નહોતી પણ તે સૌને જોડવાવાળા ગાંધીની હત્યા હતી તે છેવાડાના માણસને ઉપર ઉઠાવવાવાળા ગાંધીની હત્યા હતી આ વસ્તુ આપણે બહુ જ સારી રીતે સમજવી પડશે માર્ટિન લ્યુથર કિંગની હત્યા થઈ ત્યારે કાર્ટૂન લગભગ અમેરિકાના બધા જ છાપાઓમાં છપાયેલું હતું જેમાં કિંગ સ્વર્ગમાં દાખલ થાય છે અને ગાંધીને મળે છે ત્યારે ગાંધી કહે છે કે ડોક્ટર કિંગ આ ખૂનીઓને વિશે વિચિત્ર વાત એ છે કે એ લોકો એમ માને છે કે પોતે તમારી હત્યા કરે છે આ કાર્ટૂનમાં જે બંને વ્યક્તિઓની સ્વર્ગમાં મુલાકાત થઈ છે એ બંને શાંતિદીતોની છેલ્લી વિદાય ને સમજવા જેવી છે શાંતિવાદી કિંગના સાથીઓએ કિંગની અંતિમ યાત્રામાં કોઈ પ્રકારના લશ્કરી સાર સરંજામનો ઉપયોગ કરવા દીધો નહોતો અને એમના પાર્થિવ શરીરને ગાડામાં મૂકવામાં આવ્યું હતું જેને બે ખચ્ચરોએ તાણેલું હતું અને બીજી બાજુ ઈશુરૂપી ગાંધીના પાર્થિવ શરીરને તોપગાડી પર લઈ જવામાં આવેલું હતું અને એને બસો સૈનિકોએ તાણેલું અને એથી જ આજે આઝાદીના પંચોતેરમાં વર્ષે સત્યમેવ જયતે ના બદલે શસ્ત્રમેવ જયતે લોકો ચિલ્લાવા લાગ્યા છે એનું બહુ ખાસ આશ્ચર્ય થતું નથી અને સાથે સાથે આશ્વાસન એ પણ છે કે ગાંધીના ગયા પછી સમગ્ર વિશ્વમાં કેટલી બધી જગ્યાએ કેટલી બધી રીતે કેટલા બધા લોકો દ્વારા ગાંધીના ખભા પર ઊભા થઈ રહીને અહિંસાને વધુ ને વધુ સૂક્ષ્મ કરવાની ને અહિંસાને વિસ્તારવાનો પુરુષાર્થ કરવાનો યજ્ઞ ચાલી રહ્યો છે ગાંધીની ઝૂંપડીના મહેમાન બનેલા લુઈ ફિશર અમેરિકાના લોકોને ઉપવાસ વિશે સમજ આપતા ને અમેરિકા વિયેતનામના યુદ્ધ વેરા પ્રિસ્ટનથી લઈને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા અમેરિકાના જ યુવાનોએ હજારો યુવાનોએ પોતાની જ સરકાર સામે શાંતિ માટે ઉપવાસ કરેલા હતા હાવ ઇઝ ધ હોશ નહીં પણ હાઉ ઇઝ ધ જોશ ના બદલે હાઉ ઇઝ ધ હોશની વાત કરેલી હતી અમેરિકામાં થોડાક વર્ષ પહેલાં જ એક ફોટોશોપવાળાએ એક એડવર્ટાઇઝમેન્ટ છપાવેલી એનો મકસદ તો એટલો જ હતો કે અમે બહુ ઝડપથી ફોટો પ્રિન્ટ કાઢી આપીએ છીએ પણ એ એડમાં એણે શું લખેલું હતું એણે કહેલું એડમાં ઓનલી ગાંધી નોઝ મોર ધેન અસ એબાઉટ ફાસ્ટ અહીંયા ફાસ્ટ બે અર્થમાં આવેલું છે માર્ટિન લ્યુથર કિંગનો કિંગ તો હંમેશા કહેતા કે ઈશુએ મને લક્ષ્ય આપ્યું અને ગાંધીએ મને વ્યૂહરચના આપી અને એમના અંતિમ પ્રવચનમાં પણ એમણે કહેલું આપણી પાસે બે જ વિકલ્પ છે અહિંસા અથવા તો સર્વનાશ આખા વિશ્વનું ચક્કર આ રીતે લગાવી શકાય એમ છે અમેરિકા પોલેન્ડ જર્મની વિયેતનામ બર્મા તિબેટ પણ આપણે આપણી વાતના અંતમાં દક્ષિણ આફ્રિકા જઈએ ફરી પાછા ગાંધી જ્યાંથી આપણે ગાંધીને લીધા હતા ત્યાં પાછા જઈએ જ્યાં મંડેલા ગાંધીને આત્મસાત કરે છે અને અહિંસાને સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સ્વરૂપે વિકસાવે છે ગોપાલકૃષ્ણ ગાંધી એક જગ્યા લખે છે ગાંધીને કેટલાક લોકો નસ્લવાદી કહે છે કારણ કે ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ત્યાંના લોકો માટે કાફીર શબ્દનો પ્રયોગ કરેલો હતો આ વાત સમજવા જેવી છે કૃષ્ણ ગાંધી કહે છે કે મંડેલા ગાંધીના આ શબ્દ આગળ અટકી જતા નથી કાફીર શબ્દ આગળ આમ જોઈએ તો આ શબ્દ કાફીર શબ્દ એ વાસ્તવમાં મંડેલા પોતાના માટે જ વપરાયેલો શબ્દ છે પણ મંડેલા પોતે જ કાફીર શબ્દને બદલે એને બદલીને નેટિવ આફ્રિકન્સ એવો ફેરફાર કરે છે કારણ કે નેલ્સન મંડેલાએ ગાંધીનું તત્વ જાણ્યું છે પીછાન્યું છે ને આત્મસાત કર્યું છે મંડેલા ગાંધીની જેમ નિત્ય નૂતન છે વર્ષોથી ભેદની ભીતોને ઊંચીને ઊંચી કરતી રહેલી આ માનવજાતને અમૃતસ્ય પુત્રાનો અહેસાસ કરાવ કરાવનાર બાપુને એટલું જ કહીશું છેલ્લે કે સોરી ગાંધી થેન્ક યુ ગાંધી લવ યુ ગાંધી પ્રણામ ગાંધી અને અંતમાં બુદ્ધ પરંપરાની એક ફિલોસોફીની વાત કરીને હું મારી વાત પૂરી કરીશ એમાં કહે છે કે વેન યુ ટચ સ્પેસ યુ ટચ ટાઈમ વેન યુ ટચ સ્પેસ યુ ટચ ટાઈમ વેન યુ ટચ ટાઈમ You touch space. When you touch the lemon tree in early spring, you can touch the lemons that will be there in three or four months. You can touch the lemon tree in the historical dimension or ultimate dimension. It is up to you. You will be able to touch the ultimate dimension while living in the historical dimension. Dimension of action is the third dimension. ગાંધી કમ્સ ફ્રોમ અલ્ટિમેટ ડાયમેન્શન ટુ ધ હિસ્ટોરિકલ ડાયમેન્શન ઇન ઓર્ડર ટુ એક્ટ ટુ હેલ્પ ટુ ડૂ વોટ નીડ્સ ટુ બી ડન ગંબટ સાહેબનું મૃત્યુ થયું ત્યારે લોકો માનવા તૈયાર નહોતા પૈગમ્બર તે વરી મરી શકે અબુબકર મસ્જિદ પર ઊભા રહી જઈને લોકોને કહે છે કે પૈગંબર ગયે અલ્લા કાયમ હે સૌને વંદન સૌનો આભાર કદાચ થોડીક ભૂલ પડે પણ શેખાદમ આબુવાલાનું એક મુક્તક યાદ આવે છે કે કેવો હતો મોંઘો અને સસ્તો બની ગયો કેવો હતો મોંઘો અને સસ્તો બની ગયો બનવું નહોતું તોય શિરસ્તો બની ગયો કેવો હતો મોંઘો અને સસ્તો બની ગયો બનવું નહોતું તોય શિરસ્તો બની ગયો ગાંધી તને ખબર છે તારું થયું છે શું ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો શેખા દમે તો બહુ વર્ષો પહેલાં આ વાત કરી હતી કંઈ કહું છે એ સાચી પણ પડી ખોટી પડી હશે એમ પણ કહેનારા હશે પણ ગાંધી એક શાશ્વત સત્ય છે જે ગઈકાલે આજે અને આવતીકાલે પણ મારું તમારું હિન્દુસ્તાનનું નહીં પણ સમગ્ર વિશ્વનું પ્રેરક બળ બન્યું છે અને બનશે એ વાતને સંજય તુલાએ બહુ જ લાક્ષણિક રીતે આપણી સામે ખુલ્લી કરી બતાવી છે ને એ રીતે મને લાગે છે કે આજે મહાત્માને મહાત્મા ગાંધીને બહુ જ સાચી એમની પુણ્યતિથિની સંધ્યાએ આપણા સૌની આપણાવતી સંજય તુલાએ આપેલી આ અંજલિ છે એ અંજલિમાં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ નિમિત્ત બન્યું છે એનો આનંદ છે અને એટલા માટે થઈને ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ વતી આદરણીય સંજય તુલાનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આપ સૌ શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ